એક દીકરી અને હા બાપાને ફોન કર્યો કે પપ્પા કા એકચ્યુઅલી તમે જોવામાં ઘણી ભૂલ કરી નાખી પપ્પા, એમાંય મારી સાસુ તો જવા જ ગયો, રોકેટ જ છે હાવ, ગમેના ઘરમાં ફટાકડો ફોડે છે. મારે પપ્પા રહેવાનું થતું નથી અહીં, બિલકુલ મને મારી સાસુ જોડે નહીં ભાવ એટલે નહીં ભાવ. એક બીજું કહો, એક બીજું કહો બાપુ, ભક્તિ ની વાત બાપુ, ભક્તિ ને બાપુ હું ભણવાની વાત. પણ એક મને બહુ મજા, એક એક જમાઈએ ફોન કર્યો એની હાહુને, લગ્ન પછી 15મે દિવસે, હો દાદા લગ્ન પછી 15મા દિવસે હજી હા લીધેલી હુકડી હુકાણી નહોતી, હજી હાથ ગણનાનો ટોટલ નહોતો થઈ ગયો, મંડપ વાળાના પૈસા હજી નહોતા દેવાના બાકી હતા. હજી ત્યાં જમાઈનો ફોન આવ્યો સાસુને, હેલો મોમ, ઘણા તેને હાહુને મમ્મી કે નહીં, માં કરતા દરજો વધારે આપો, એમને જ વિવેક, પણ કઈ મમ્મી નો કહેવાય, મંડાઈ ગયા લેવા દેવા વગેરે. વાણીમાં આધાર છે માનવીનો બાપ, ભોગવવું પડે, કર્મ લાગે છે. હા એમાંય હું તો એમ કહું, દીકરીના માવતર ને ભગવાન ઘડે પૂંજ્યો, કારણ કે એને એની દીકરી નથી આપી, તમારું કાળજું કાઢી નાખ્યું છે, એટલે 100% એનું સન્માન આપવું. પણ કઈ હાહુન મમ્મી કહેવાનું, એને મમ્મી કે ઘેરેવી બેન થાય ડોય, થોડાક તો માણસના પેટના થાવ કઈ હા, પણ એટલે મમ્મી તમે આવી ગયા, આ બેઠી ડોઈ ઘેરે ઈ. આમ એને એને સરસ વિવેક આપો, 100% વિવેક આપો, માં કરતા વિશે, પણ શબ્દોનો તો આધાર છે ભાઈ. અરે દાખલા છે બાપુ, જે કે ઘટના છે સાહેબ, રાતે આઈમાં આવેલા, આઈમાં એ લોબડી આપેલી સાહેબ, અને હવારમાં બા ખાલી લોબડી ઓઢીને વાહિંદુ કરતા હતા, અને દરબાર સાહેબ દાંતણ કરતા હતા, ગામની નામની ઘટનાની મને ખબર છે સાહેબ. અને અવારનવાર આઈમાની ચારો ના ઉતારે આઈમાં અવારનવાર આવે, એટલે દરબાર સાહેબ ને દાંતણ કરતા કરતા થયું, કરે રે આઈમાં વાહિંદુ કરે, માં રહેવા ગયો, માં તમારે ન વળાય, આઈમાં રહેવા ગયો, આઈમાં રહેવા ગયો, હા માં તમારે ન વળાય, એટલા શબ્દો પીડ્યા. અને લોબડી ઊંચી કરી સખાણા બોલ્યા કે હા હા દરબાર તક, બસ મોઢામાં લી શબ્દ નીકળી ગયો, હવે આથી તો માં જ હો, બીજું કાંઈ ન હોઈ શકે સાહેબ, આ પીડ્યા બોલોની વાતો છે, એને ટેસમાં છે. એટલે આ આ ઘટના હું ઘટી ચૂકી, એટલે ઓલા જમાએ ફોન કર્યો, મોમ કે હા મોમ, સાસુએ કીધું કુમાર પેલા પાણી પી લ્યો, હળવા થાવ પછી ફોન કર, કારણ કે એને જ ખબર હતી કે આપણો બોમ્બ ભગ્યો અહીંયા. કુમાર કે નિરાતે તમે, નિરાતે કુમાર, ના મામ હું સ્વચ્છ છું, હું બોલી શકીશ મામ, આ તો બોલો કુમાર, 15 દિવસ પહેલા હું ભણવા આવેલો ને, કે હા કુમાર, ટેક્સીમાં અમે બેસી ગયા ગાડીમાં, અને તમે વળાવતી વખતે રડતા રડતા મારે ખંભે હાથ મૂકીને એટલું બોલેલા તમે, મોમ કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો, ત્યારે તો તમારી દીકરીનું સમજતો હતો, પણ મને અત્યારે ખબર પડી તમે મને કહેતા હતા ધ્યાન રાખજો, કુમાર તમારું ધ્યાન રાખજો, અમારું વાવાઝોડું આવે છે. ટૂંકી વાત એ છે, સમય સંસ્કારનો છે, તમારી સંપત્તિ કેટલી છે જોવામાં નહીં આવે, તમારે ખોરડે સંસ્કાર કેટલા છે જોવામાં આવશે. આ કથાઓ શેના માટે છે? સંસ્કાર વેચવા માટે. વાત એટલી છે કે આપણી અંદર જ્યાં સુધી શ્રદ્ધા ઉત્પન્ન ન થાય ત્યાં સુધી કઈ થઈ ન શકે. એ એક જ એવું છે કે સંતનું આ કથાનું આપણે સાથ મળે સાનિધ્ય, અને એમાંથી આપણે આપણી જાતને એ બાજુ વાળીએ. ભગવાન કૃષ્ણ અર્જુનને પણ સલાહ દે છે, દુર્યોધનને પણ દે છે, પણ દુર્યોધનને એની અંદર કપટ દેખાય છે, અર્જુનને શ્રદ્ધા દેખાય છે. વાત એટલી છે. રાવણને 3-3 વાર મોકલે. આ કથાઓ આપણે ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહી, રામને ભગવાન શું કામ કહી છે ભાઈ? રાવણનો ગોબો ઉપર નાખ્યો એટલે રામ ભગવાન નહીં. આ કૃષ્ણ એક ભેગો ઓલાને એક એક જ ઢીકો માર્યો, કેટલા માર્યો કૌશને?
દાદા તમને પૂછું છો, એક જ માર્યો ને, એક જ આમ એક મુષ્ટિ કે ઢીકો છે હા કાઢ ને, એટલે તમે ભગવાન કહેવાય ના, એક જ મુષ્ટિકાથી કંસને મારી નાખવાની તાકાત ધરાવતો હોય અને હાથમાં સુદર્શન ચક્ર બ્રહ્માંડને તોડી નાખવાની તાકાત ધરાવતા હોય ને, તો એ શિશુપાલની હોહો ગાળ્યું સહન કરવાની જેનામાં તેવડ હોય ને, એ કૃષ્ણ બની શકે. સાહેબ બે કોથળી પીન હોય એ હોય આવજો, એ ન થઈ શકે. ધૈર્ય, જેની પાસે ધીરજ હોય, તમામ કરી ચૂકવાની તાકાત હોય, તો એમ કે દોસ્ત જવા દે, દોસ્ત તારી વળ્યું નથી. જેને ક્ષમા દેવાની તાકાત હોય, એટલું નહીં ભગવાન રામ એટલે સંપૂર્ણ જેને આપણી ઉપર આક્ષેપો કર્યા, એટલું નહીં આપણું ભયાનક ખરાબ કર્યું હોય, છતાં એને ક્ષમા કરવાની તાકાત એટલે રામ. હું તો એટલું કહું કે આ ભાગવતના મંડપમાં બેઠા છે, આ શાસ્ત્રોને ઘરે રાખી અને ક્યારેક ક્યારેક આવા ભગવાનના અમુક અમુક પ્રસંગો પરિવાર સાથે વાંચી લઈએ. અરે લક્ષ્મણ, ખાલી ભરત મિલાપ વાળો પ્રસંગ લઈ લ્યો, એક જ મિનિટ લઉં ખાલી સાહેબ, બાપુ મને બહુ ગમે છે આ વાત, અને એમાં આજે પ્રોગ્રામ કરવા ને પરિવાર ઘણે બેઠા છે, અહીંયા જે કોઈ આવ્યા છે ખાસ આવ્યા, આવવા ખાતર કોઈ નથી આવ્યું, ખાસ આવ્યા છે બધા, કારણ કે મને ખબર છે અંતરિયાળ છે, એટલે તમને હસાવાય છે, પણ ભેગી ભેગી એક સારી વાત કરતો જાઓ, એટલે મને વાહે રૂઠો વળતો જાય. અડધું સાંભળેલું, અડધું સમજેલું પરિવારમાં અથવા સમાજમાં અથવા મિત્રમાં કેવડું નુકસાન કરે છે. અડધી જાણકારી, જાણકારી વગર કોઈનું કોઈ નિવેદન ના આપી દેવું. નથી ઘણી ભાઈ ફલાણી ભાઈ ગુજરી બેન ગુજરી મેરી નજી કોશે ને કોશે મારી નાખી, રાતે અમે જાગતી હતી હો કોશ્યુ ના, હો કોશ્યુમાં દોઢો બાયું મરી જાય, એ બેનો કોશ્યુ ના ખા ખમી કે બાપુ કે કોચે ને કોચે મારી ના ના. અડધું સાંભળેલું આપણને ભયાનક પાપમાં નાખે, એનો દાખલો હા રામાયણનો પ્રસિદ્ધ. બાપુ એક જ મારે મિનિટ મારે લેવી, પછી મેં બોલો હજી સાવ સુબાળો નથી આવ્યા, તો એની એક જ ન્યાય શરૂ કર્યો, હજી ઓલો ભાભો ડોશી બેઠા છે. અરે દાંત જ કઢાવા આવ્યો છું, આમ તમે જુઓ હવારમાં આમ જુઓ દહીં રોટલો ન ખાવી એવી આમ પેટમાં ફૂલ કરી દો, એટલે તમે ક્યાં ભાગ્યા હોય. આ પણ 9 વાગ્યાના બેઠા હોય બધા, પાછું કામ કેટલું હોય ને, અત્યારે સિઝન છે ડુંગળી ખેહે બધા. હમણાં અમારે આ જેકે અરવિંદ ભારતી બાપુ હશે ડુંગળી ખ્યા વાગ્યા, હા એ પછી હા હરણ કરી ડુંગળી ખ્યા વાગ્યા, બોલો આવો કામ તો આવ ને ડુંગળી નો એટલે હપ્યા ખ્યા ને વેશ્યા તા એપ્રિલ ફૂલ નીકળી. મૂળ વાત સાહેબ ધ્યાનથી સાંભળજો, આ વાત થોડી ભગવાન રામ અને લક્ષ્મણ બાપુ વનમાં છે, આપને આપે તો કેટલી કથાઓ કરી ભગવાન રામની માં આપ, એટલે તમારી સામે હું કોઈ વાત કરું એટલે વિદ્વતા માટે નહીં, પણ એક ઓલું નાનું બાળક જેમ દાદાના ખોળામાં બેઠું બેઠું કાલું બોલતું હોય ને જેમ, એટલે આ બધા હોત એકસાથે વાત સારી કરીએ તો અમે, નહીં તો નગુણા ગણાય સાહેબ.